विधानसभा बाहर कांग्रेसना धारासभ्य आजे मोघवारी ने लईने प्रदर्शन कर्युं। कांग्रेसना धारासभ्य अमित चावड़ा हाथ में गैसनो बाटलो लईने पहोंच्या। विधानसभा में सरकार की कामगिरी विरोध करवा माटे कांग्रेसना धारासभ्यो आज मोघवारी मुद्दे हल्लाबोल कर्युं हतुं। मोघवारी मुद्दे कांग्रेसना धारासभ्यो हाथ में बेनर पोस्टर साथ विरोध करता जोवा मळ्या हता। कांग्रेसना नेता अमित चावड़ा हाथ में गैस सिलिंडर लईने पहोंच्या अने वत्ती मोघवारी मुद्दे विरोध दर्शाव्यो हतो। कांग्रेसना नेताए कह्युं के मोघवारी घटाड़वानुं वचन आपी 2014 में केन्द्र में सरकार तो बनावी परंतु 9 वर्ष बाद मोघवारी घटवाने बदले आसमाने पहोंची छे। मोघवारी घटाड़वाना सरकारे मात्र सपना ज बताव्या छे। आ उपरांत डुंगळी अने लसणना पोषणक्षम भाव न मळता पण कांग्रेसे विरोध कर्यो हतो। हाल विधानसभानुं बजेट सत्र चाली रह्युं छे अने आ दरमियान कांग्रेस दररोज अलग अलग प्रकारनी रणनीति साथे सरकार सामे विरोध अने सरकारनुं नाक दबावाना प्रयत्नो करी रही छे। गांधीना गुजरातमां दारૂબંધીની પોલ ખુલી ગઈ છે। ગૃહમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। ગૃહમાં લેખિતમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલ જવાબ મુજબ માત્ર અમદાવાદમાં વર્ષ 2021માં 14.64 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે, જ્યારે વર્ષ 2022માં 15.40 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે। અમદાવાદમાં વર્ષ 2021માં 2.71 કરોડથી વધુ વિદેશી દારૂ ઝડપાયો છે, જ્યારે વર્ષ 2022માં 5.34 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે। પાટનગર ગાંધીનગરમાં 2021માં 24,560નો દેશી દારૂ પકડાયો છે, જ્યારે વર્ષ 2022માં 30,780નો દેશી દારૂ પકડાયો છે। વર્ષ 2021માં ગાંધીનગરમાં 13.13 લાખનો વિદેશી દારૂ પકડાયો છે, તો વર્ષ 2022માં ગાંધીનગરમાં 10.27 લાખનો વિદેશી દારૂ પકડાયો છે। આ ઉપરાંત રાજ્યના સરહદી વિસ્તારોમાંથી પણ લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે। છેલ્લા 2 વર્ષમાં પ્રોહિબિશનના 360 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, તો અનેક આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી હોવાનો રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો છે। સુરતમાં એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થીની તબિયત બગડતા શાળામાં ડોક્ટરના બદલે એક ભૂવાને બોલાવીને તાંત્રિક વિધિ અને દોરા ધાગા કરાવવામાં આવ્યા। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામ નજીક વાસ્તેલ ધામ ખાતે ઉત્તર બુનિયાદી કન્યા છાત્રાલય આશ્રમ શાળા આવેલી છે, જ્યાં ધોરણ 9 થી 12ની 100થી વધુ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે। કેટલાક દિવસો પહેલા આશ્રમ શાળામાં રાત્રિના સમયે એક વિદ્યાર્થિની અચાનક બૂમાબૂમ કરી શારીરિક તકલીફ હોવાની ફરિયાદ કરી હતી અને તેની સાથે કેટલીક અન્ય વિદ્યાર્થિનીઓ પણ આ દ્રશ્ય જોઈને ડરી ગઈ હતી। આ સમયે સમગ્ર ઘટનાની જાણ આશ્રમ શાળાની ગૃહમાતાને થતાં ગૃહમાતા પહોંચ્યા હતા, જોકે ગૃહમાતા વિદ્યાર્થિનીને સારવાર અથવા જરૂરી દવા માટે ડોક્ટરની મદદ લેવાના બદલે ત્યાં હાજર એક કર્મચારી પાસે વિદ્યાર્થિનીના હાથમાં દોરા બંધાવ્યા હતા અને સાથે અન્ય વિદ્યાર્થીઓને પણ શાંત કરવા માટે લાલ દોરા બાંધ્યા હતા। અહીંયા સવાલ એ ઊભો થાય છે કે એક આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનની વાતો શીખવવાની હોય એના બદલે અંધશ્રદ્ધાની પ્રવૃત્તિઓને વેગ આપીને તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે। ખેડૂતોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ ખેડૂતોને રડાવી રહી છે, તો આ તરફ બટાટાના ભાવ પણ સારા ન મળતા ખેડૂતોની હાલત દયનીય બની છે। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવો તળિયે જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। રાજ્યના બીજા નંબરે સૌથી વધુ ડુંગળી પકવતા ભાવનગર જિલ્લાના ખેડૂતોને માઠી દશા આવી ગઈ છે। આ વર્ષે જિલ્લામાં 31,000 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે। ડુંગળી 1 વીઘામાં વાવેતરનો ખર્ચ 51,000 જેટલો થાય છે, તેની સામે ભાવ માત્ર 14,000 આવે છે। આમ 36,000ની 1 વીઘે દીઠ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો આ તરફ બનાસકાંઠામાં પણ બટાટાના ખેતી કરતા ખેડૂતો મોંઘા દાટ બિયારણના કારણે હાલત દયનીય બની છે, પણ આ વખતે ઉત્પાદન સારું હોવા છતાં તેમને પોષણ સંભાવ ન મળતા તળિયે પહોંચ્યા છે, જેના કારણે ખેડૂતો હતાશ થયા છે। તો આ તરફ ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે, કારણ કે ખેડૂતો ખેતી ન કરે તો શું કરે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે, અને જો ખેતી કરે તો ખોટ સહન કરવાનો વારો આવી રહ્યો છે। સુરતમાં નિર્માણ પામેલા વર્લ્ડ ફેસિલિટીવાળું ડાયમંડ બુર્સ આગામી દિવસમાં ખુલ્લું મૂકવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે। સીઆર પાટીલે આ અંગે જાણકારી આપી હતી। સુરતમાં વર્લ્ડ ક્લાસ એનિમિટી સાથે તૈયાર થયેલા ડાયમંડ બુર્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી દિવસમાં ઉદ્ઘાટન કરશે। સુરત ખાતે એરલાઇન્સ કંપની ઉદ્ઘાટનમાં આવેલા સીઆર પાટીલે સુરતને વધુ 2 ફ્લાઇટ કનેક્ટિવિટી મળશે એવી વાત પણ કરી છે, અને સાથે જ આ સમયગાળા દરમિયાન તેમણે પીએમ મોદીને સુરતના ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન માટેની વાત પણ જણાવી। ફ્લાઇટ હમણાં સારજાની અઠવાડિયામાં 3 દિવસ ચાલી રહી છે। ડાયમંડ બુર્સ જે તૈયાર થઈ ગયો છે, આવનારા દિવસોમાં એનું લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કરવાના છે। મને વિશ્વાસ છે કે ડાયમંડ બુર્સને કારણે પણ દેશ વિદેશ સાથે જોડાયેલી અનેક ફ્લાઇટોની આવશ્યકતા પડશે,
ને સુરેશ સરને એ બધી જ સગવડ જલ્દીથી ઉપલબ્ધ થશે। લીકર એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સમસ્યા વધી શકે છે। મનીષ સિસોદિયા બાદ કેજરીવાલને પણ સીબીઆઈ અને ઈડીનું સમન્સ પાઠવી શકે છે। દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડને લઈ છેતરપિંડી માની શકે છે, પરંતુ જે રીતે આ કેસની તપાસ ચાલી રહી છે, સીબીઆઈની ટીમ ડિજિટલ અને ફોરેન્સિક પુરાવા એકત્રિત કરી રહી છે, તે ટૂંક જ ભવિષ્યમાં કેજરીવાલ સરકાર માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે। રિમાન્ડમાં મનીષ સિસોદિયાની પૂછપરછ બાદ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ સીબીઆઈ અને ઈડી ઓફિસ બોલાવવામાં આવી શકે છે। આ કેસમાં તપાસની ટીમને મજબૂત પુરાવા મળ્યા હોવાની માહિતી પણ મળી રહી છે। આરોપ છે કે આબકારી વિભાગના એક અમલદારે કૌભાંડમાં પૂછપરછ દરમિયાન સીબીઆઈને નિવેદન આપ્યું છે કે સિસોદિયાએ તેમને કેજરીવાલના ઘરે બોલાવ્યા હતા। સીબીઆઈની પૂછપરછમાં સામે આવ્યું છે કે કેજરીવાલના આદેશો બાદ કરોડો રૂપિયાની લેવડદેવડ થઈ છે, જે રૂપિયાનો ખર્ચ ગોવાની ચૂંટણીમાં કરાયો હતો। મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનપીપીના વડા કોનરાડ સંગમાને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે જ કહ્યું હતું કે તેમની સાથે મળીને કામ કરવા ભાજપ આતુર છે। આજે મેઘાલયના રાજ્યપાલ ફાગુ ચૌહાણને કોનરાડ સંગમા મળ્યા હતા અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો। આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોનરાડ સંગમાને સંદેશ મોકલ્યો। પીએમ મોદીએ ટ્વીટ કર્યું, હું કોનરાડ સંગમાને મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના પ્રશંસનીય પ્રદર્શન માટે અભિનંદન આપવા માંગુ છું। મેઘાલયની પ્રગતિ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છીએ। રાજ્યના મુખ્યમંત્રી સંગમાએ દાવો કર્યો હતો કે 32થી વધુ ધારાસભ્યોના સમર્થન સાથે 60 સભ્યોની વિધાનસભામાં તેમની પાસે સ્પષ્ટ બહુમતી છે, જોકે તેમણે સાથી પક્ષો વિશે કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો। સંગમાએ રાજભવન જતા પહેલા જ મીડિયાને માહિતી આપી હતી કે ભાજપે પહેલેથી જ સમર્થન આપી દીધું છે। કર્ણાટકના બેંગલુરુમાં લોકાયુક્તના દરોડામાં ભાજપના ધારાસભ્યના નિવાસસ્થાનેથી 8 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે। ગઈકાલે ધારાસભ્યનો પુત્ર 40 લાખની લાંચ લેતા ઝડપાયો હતો। લોકાયુક્તે ધારાસભ્ય મદલ વિરૂપક્ષપ્પાના પુત્રને 40 લાખની લાંચ લેતા પકડ્યા હતા। ત્યારબાદ તેમની ઓફિસ અને ધારાસભ્યના નિવાસસ્થાને દરોડા પડ્યા હતા। લોકાયુક્ત દ્વારા મોડી રાત્રે કરાયેલા દરોડામાં બીજેપી ધારાસભ્ય મદલ વિરૂપક્ષપ્પાના ઘરે 6 કરોડની રોકડ પણ જપ્ત કરી છે। આ સિવાય ધારાસભ્યના પુત્ર પ્રશાંત મદલની ઓફિસમાંથી 1.70 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે। હવે ધારાસભ્યની પણ પૂછપરછ માટે લોકાયુક્ત કચેરી દ્વારા સમન્સ જારી કરવામાં આવી શકે છે। બીજેપી ધારાસભ્ય મદલ વિરૂપક્ષપ્પા કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના ચેરમેન પણ હતા, જોકે વિરૂપક્ષપ્પાએ હોબાળો બાદ તેના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે, જોકે હજુ સુધી તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી। આ કેસમાં ભાજપના ધારાસભ્યના પુત્ર પ્રશાંત સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હવે આરોપ અને પ્રત્યારોપનો દોર શરૂ થયો છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બ્રિટનના પ્રવાસે છે। કેમ્બ્રિજ ખાતેના ભાષણ દરમિયાન તેમણે દાવો કર્યો છે કે તેમના ફોનમાં જાસૂસી સોફ્ટવેર પેગાસસ છે। રાહુલ ગાંધીએ અન્ય નેતાઓના ફોનમાં પણ પેગાસસ સોફ્ટવેર હોવાનો દાવો કર્યો છે। રાહુલ ગાંધીએ કહ્યું કે એજન્સીના અધિકારીઓએ તેમને કહ્યું હતું કે ફોન કરતી વખતે તેઓ સાવચેત રહે। રાહુલ ગાંધીએ ભારતની લોકશાહી ખતરામાં હોવાનું જણાવ્યું હતું। સો ધેટ્સ વોટ આઈ ડિસ્ક્રાઇબ્ડ, કેપ્ચર એન્ડ કંટ્રોલ ઓફ મીડિયા એન્ડ જ્યુડિશિયરી, સર્વેલન્સ એન્ડ ઇન્ટિમિડેશન. આઈ માયસેલ્ફ હેડ પેગાસસ ઓન માય ફોન. લાર્જ નંબર ઓફ પોલિટિશિયન્સ હેવ પેગાસસ ઓન માય ફોન, ઓન ધેર ફોન. I have been called by intelligence officers who tell me, listen, please be careful what you're saying on the phone because we are sort of recording this stuff. So this is a constant pressure that we feel. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી એક વખત લથડી છે। તેને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી છે। તેને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તાવની ફરિયાદ બાદ ગુરુવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સર ગંગારામ હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની સારવાર વરિષ્ઠ સલાહકાર ડોક્ટર અરૂપ બાસુ અને તેમની ટીમની દેખરેખ હેઠળ ચાલી રહી છે। તેમને તાવ આવતા 2 માર્ચ અહીં દાખલ કરવામાં આવ્યા હતા। તે સતત ડોક્ટરોની દેખરેખમાં છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે। તેમની હાલત હાલ સ્થિર છે। સોનિયા ગાંધી 2 વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે। તે છેલ્લા ઘણા વર્ષોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે।
ભારતના બાગેડુ નિત્યાનંદજીના શિષ્ય વિજય પ્રિયાએ 1 માર્ચે જીનીવામાં આયોજિત યુએન બેઠકમાં આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. આ બેઠક દરમિયાન તેને કહ્યું હતું કે નિત્યાનંદને તેમના જન્મસ્થળ પર હિન્દુ વિરોધી લોકો પરેશાન કરી રહ્યા છે. હવે વિજય પ્રિયાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી રહ્યા હોય તેવું જોવા મળે છે. તેમણે કહ્યું કે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું, મેં ભારતના વિરોધમાં કશું જ કહ્યું નથી. અમે ભારતનું સન્માન કરીએ છીએ, મારા નિવેદનને ખોટું સમજવામાં આવી રહ્યું છે. વિજય પ્રિયાએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર આ એન્ટી હિન્દુ સેક્શન વિરુદ્ધ કાર્યવાહી કરે. આ સેક્શન કૈલાસા વિરુદ્ધ સતત હુમલા અને હિંસા ભડકાવી રહ્યા છે. નિત્યાનંદ ઉપર ભારતમાં તેના શિષ્યો સાથે દુષ્કર્મ અને કિડનેપિંગના આરોપ લાગ્યા હતા. વર્ષ 2019માં નિત્યાનંદ ભારત છોડીને ભાગી ગયો હતો. વેસણ ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં આગામી સમયમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5, 6 અને 7 માર્ચના રોજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, પંચમહાલ, ભાવનગર અને પોરબંદરમાં પણ આ પ્રકારની આગાહી કરાઈ છે. આગામી 4 અને 5 તારીખના રોજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો બીજી તરફ 6 અને 7 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડર સ્ટોર્મની એક્ટિવિટી સાથે વરસાદની પણ સંભાવના છે. કમોસમી વરસાદની સાથે ગરમીનો પ્રકોપ પણ વધશે. મહત્તમ તાપમાન જે છે તે 2-5 ડિગ્રી વધવાનું છે. ભુજમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેશે. કમોસમી વરસાદની સાથે મહત્તમ તાપમાનમાં પણ વધારો થશે. રાજ્યનું વાતાવરણ મોટાભાગના શહેરોમાં 2-5 ડિગ્રી વધશે.